साबरकांठा जिला पुलिस द्वारा बिनअधिकृत रीते पैसा धीराण करनार सामे कार्यवाही करवा माटे आजे प्रांतिज खाते लोक दरबारनु आयोजन करवामां आव्यु हतु, जेमां व्याजखोरोना त्रासने अटकाववा माटे जिला पुलिस द्वारा लोक दरबार थकी पगला भरवानी शरूआत करवामां आवी छे। समग्र गुजरातमां व्याजखोरोनो त्रास चरम सीमाए पहोंचे छे, जेने लईने राज्य सरकार एक्शनमां आवी हती अने राज्यभरमां व्याजखोरो सामे लाल आंक करी छे। ત્યારે વ્યાજે નાણાં લેનાર લોકોએ આખરે આત્મહત્યા કરવી પડતી હોય છે અને જેનો રેશિયો વધવાને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝડપી સઘન કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી। બાદમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવ્યા છે। ત્યારે જિલ્લામાં જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાની અધ્યક્ષતામાં સાબરકાંઠા જિલ્લામાં 6 અલગ અલગ જગ્યાએ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન સ્ટેશન, જાદર પોલીસ સ્ટેશન, ઈડર પોલીસ સ્ટેશન, ચિઠોડા પોલીસ સ્ટેશન અને પ્રાંતિજ ખાતે પણ લોક દરબાર યોજવામાં આવ્યું હતું, જેમાં લોક દરબારમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી કાનૂની સહાય સત્તા મંડળ જજ પી કે ગઢવી, ડીવાયએસપી સ્મિત ગોહિલ, પ્રાંતિજ પીઆઈ પીપી વાઘેલા, પીએસઆઈ બીડી રાઠોડ સહિત પ્રાંતિજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। તો વેપારી મંડળના પ્રમુખ દિનેશભાઈ પરીખ, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર સહિત ગામના આગેવાનો, ગ્રામજનો તથા પ્રાંતિજ તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું, લોન લેવા માટેનું માર્ગદર્શન પણ આપ્યું હતું। તો લોન અને અલગ અલગ યોજનાઓ વિશે માહિતી આપી હતી, સાથે જ ઉપસ્થિત લોકોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે લોક દરબાર યોજાયા પછી કોઈ પણ પ્રકારની વ્યાજની ફરિયાદ આવે તો જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા માટેનું સૂચન આપી દેવામાં આવ્યું હતું અને વ્યાજખોરોથી ત્રસ્ત પીડિતોએ મારો સંપર્ક કરી સીધા રજૂઆત કરવા પણ જણાવ્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત તાલુકા મથકેથી મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતા। ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ વ્યાજખોરોથી પીડાતા પરિવારો પોતે ડરના કારણે પોલીસ મથકે ન પહોંચી શકતો હોય તો જાગૃત નાગરિકોએ પીડિત પરિવારને સાથ સહકાર આપી પોલીસને જાણ થાય ત્યાં સુધીની મદદ કરવી જોઈએ, જેથી પોલીસ પીડિત પરિવારના પ્રશ્ન સાંભળી વ્યાજખોરો સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે ત્યારે પીડિત પરિવારોને આગળ આવવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી હતી। જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ। આજ રોજ તારીખ 19 જાન્યુઆરીના રોજ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરી વિરુદ્ધ આજે ઝુંબેશ ચાલી રહી છે, એનું એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। આજ સુધીમાં અમે મારા અધ્યક્ષ સ્થાને જિલ્લામાં અલગ અલગ કુલ 6 લોક દરબારનું આયોજન કરેલું છે, જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, જાદર પોલીસ સ્ટેશન, ઈડર પોલીસ સ્ટેશન, ચિઠોડા પોલીસ સ્ટેશન અને આજે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન થયેલું છે। આ તમામ લોક દરબારોમાં એક વસ્તુ જે છે ખુલીને કહેવામાં આવી રહી છે, તમામ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી રહેલી છે કે જે લોકો પણ ગેરકાયદેસર નાણાં ધીરે છે અને એના આધારે જે છે વ્યાજ અને વ્યાજનું વ્યાજ કરે છે અને જેના આધારે થઈ અને ભોગ બનનાર જે છે મુશ્કેલીમાં મુકાય છે અને તકલીફમાં આવે છે, તો ગુજરાત મની લોન્ડરિંગ એક્ટ 2011 જે છે એના અંતર્ગત અને એ સિવાય પણ જો બીજા કોઈ બળજબરી થયેલી છે કે અન્ય કોઈ રીતે ઇન્સલ્ટ થયેલું છે કે આઈપીસીની પણ કોઈ કલમો લાગુ પડતી હોય તો એ મુજબ એ લોકો વિરુદ્ધમાં જે છે કાયદેસરની સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, એ અમે દર લોક દરબારમાં અમે પ્રસ્તાવિત કરીએ છીએ કે કોઈ પણ ભોગ બનનાર જે છે અને કોઈ પણ આ પ્રકારે નાણાકીય ગેરકાયદેસર નાણાં જે છે લઈ અને પછી ફસાઈ ગયેલા હોય તેવા તમામ ભોગ બનનારો જે છે એના માટે થઈ અને આપણે કાર્યવાહી કરવામાં આવે છે। અત્યાર સુધીમાં જે છે જિલ્લાની અંદર કુલ 4 એ પ્રકારની ફરિયાદો નોંધવામાં આવેલી છે, જેમાં બીડીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદો છે, મતલબ ગ્રામ્ય વિસ્તારમાં 1 ફરિયાદ છે, ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધેલી છે અને એના આધારે 2 કિસ્સાઓમાં એવું છે કે જેમાં અમુક પ્રોપર્ટી જે છે જપ્ત કરેલી હતી એ પ્રોપર્ટી જે છે આપણે એમના જોડેથી લઈ અને પરત મેળવેલી છે, એટલે એ ફરી એકવાર મારી જિલ્લાના
તમામ લોકો જે છે એ લોકોને અપીલ છે કે આ પ્રકારે કોઈ પણ ભોગ બન્યો ઇવન ભોગ બનનાર પોતે સામે ના આવી શકે કોઈ કારણોસર, તો આપ જાણતા હોય તો આપ પણ જે છે એ સંબંધિત પોલીસ સ્ટેશને અથવા એસપી કચેરીએ કોઈ પણ સમયે આવી શકો છો અને આપની રજૂઆત કરી શકો છો અને ચોક્કસથી એ બાબતે જે છે અમે કાર્યવાહી કરીશું. આજ રોજ પણ જે જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી જે છે એમાંથી કાનૂની સહાય સત્તામંડળ છે એમાંથી જજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ જે ચેક બાઉન્સ થતા હોય છે અને કાયદેસરની કાર્યવાહી ચાલતી હોય છે એમાં ભોગ બનનાર કઈ રીતે હેરાન થાય છે એ બાબતે શું તકેદારી રાખવી એનું માર્ગદર્શન આપેલું હતું. જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીની કચેરીમાંથી પણ અધિકારી શ્રી ઉપસ્થિત રહેલા હતા અને એમણે પણ નોંધણી થયેલ જે કાયદેસરતા પામેલ પેઢીઓ જે નાણાં ધીરધાર કરે છે એ સંબંધે માર્ગદર્શન આપેલું હતું. એ સિવાય અલગ અલગ બેંકોમાંથી લોન ઓફિસર્સને હાજર રાખવામાં આવેલું હતું અને તેઓ પણ ઓછા વ્યાજદરે સરળ ડોક્યુમેન્ટેશનથી કઈ રીતે 10,000થી લઈ અને મોટી રકમ સુધીના લોન આપી શકાય એ બાબતે માર્ગદર્શન આપેલું હતું. આજરોજ પ્રાંતિજ ખાતે પણ લોકદરબાર ખાતે સારી એવી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિસાદ એ રીતે આપેલો હતો. એ બાબતે પ્રાંતિજ અને આજુબાજુના ગામડાની જનતાનો પણ આભાર માનું છું. પણ સાથે સાથે હજુ પણ આવા કોઈ પણ ભોગ બનેલા હોય ગેરકાયદેસર વ્યાજખોરીથી, તો એ લોકો જે છે ખુલીને અમારી જોડે આવે, એમની ઓળખ પણ જે છે જરૂર હશે અમે ગુપ્ત રાખીશું. કોઈ પણ ભય ડર રાખવાનો જરૂર નથી, એ જ મારો મેસેજ છે અને એ બાબતે અમે ચોક્કસથી કાર્યવાહી કરીશું. થેન્ક યુ. છે આજની ફરિયાદ, એક ફરિયાદ અમને મળેલી છે. એ ફરિયાદ જે છે આમ જમીન સંબંધે જણાવી રહેલા હતા પણ અમે જે છે એની અંદર વિગતો મેળવી અને વેરિફિકેશન કરી અને જો એમાં આ લગત કંઈ પણ હશે અથવા કાયદેસર કોઈ પણ તત્વ એની અંદર સમાવિષ્ટ હશે તો એ મુજબ ચોક્કસ સાથે એની ફરિયાદ નોંધીશું. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે વાળને ચમકીલા બનાવે છે. તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનો રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધાવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે. બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.